હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિશાંત ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી અક્ષરી લર્નિંગ ક્લાસીસની ચેનલમાં. આજે આપણે સૌ ધોરણ 9ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર વાત કરવાના છીએ. તો આજે આપણે સૌ ધોરણ 9ના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રથમ ચેપ્ટર ગતિ પર વાત કરીશું. તો સૌ પ્રથમ તો જે પ્રકરણનું નામ છે કે ગતિ, તો ગતિ એટલે શું તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ આપણા મનમાં પ્રશ્ન થાય કે ગતિ એટલે શું, ગતિને કેવી રીતે દર્શાવી શકાય, ગતિનો અર્થ શું થાય છે તે સમજવું પડશે. પરંતુ તે પહેલાં આપણે એક નાનો પ્રશ્ન છે તેનો જવાબ શોધીએ તો આપણને સરળતાથી ખબર પડે કે ગતિનો અર્થ શું થાય છે. તો પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે તે ક્યારે કહેવાય? તો સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં કોઈ વ્યક્તિ સ્થિર છે, ગતિમાં છે, કે કોઈ સાધન, કાર, ટ્રક, બસ કે કોઈ પણ વસ્તુ હોય, એ ગતિમાં છે કે સ્થિર કેમ છે એ આપણે સામાન્ય રીતે જોઈને કહી શકીએ છીએ કે આ પદાર્થ સ્થિર છે અને આ પદાર્થ ગતિમાં છે. પરંતુ વિજ્ઞાનની ભાષામાં લઈએ તો પ્રોપર કંઈક આ પ્રમાણે એનો જવાબ થાય કે જો કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. એટલે કે પદાર્થ ગતિમાં છે તેમ આપણે ક્યારે કહીશું? જ્યારે ને જ્યારે સમય સાથે કોઈ પણ પદાર્થ એ પોતાનું સ્થાન બદલતો હોવો જોઈએ તો પદાર્થ ગતિમાં છે તેમ કહી શકાય. પરંતુ પદાર્થ સ્થિર ક્યારે કહેવાશે? તો જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન ન બદલતો હોય તો ત્યારે પદાર્થ ગતિમાં નથી કે સ્થિર છે તેમ કહી શકાય. જો સમય સાથે સ્થાન બદલે તો ગતિમાં છે અને સમય સાથે સ્થાન ન બદલે તો તે ગતિમાં નથી તેમ કહી શકાય. તો આ જવાબ આપણે શોધ્યો કે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે તે કેવી રીતે કહી શકાય. પરંતુ શું આ જવાબ સાચો છે, યોગ્ય છે, કે 100 એ 100% આ પ્રમાણે આપણે કોઈ પણ પદાર્થની ગતિની અવસ્થા કે સ્થિર અવસ્થામાં છે જણાવી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, એ શક્ય થશે નહીં. કેમ? તો આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ. આપણે માનવી છીએ જે પૃથ્વી પર રહે છે અને આપણને સૌને ખ્યાલ છે કે પૃથ્વી એ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે. પરંતુ આપણે એ માની લીધું છે કે પૃથ્વી એ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે, પરંતુ આપણે પૃથ્વી પરથી જોઈએ તો પૃથ્વી ગોળ ગોળ ફરતી હોય તે આપણને દેખાતું નથી કે અનુભવાતું પણ નથી કે આપણે સૂર્યની આજુબાજુ ફરી રહ્યા છીએ. તો હવે એ તો ફાઇનલ છે કે પૃથ્વી છે એ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, એટલે 365 દિવસે એ પૃથ્વી એ સૂર્યનું એક આખું ચક્ર પૂરું કરે છે. એટલે કે દરરોજ પૃથ્વીએ પોતાનું સ્થાન બદલે છે તે ફાઇનલ છે, પરંતુ તેની અનુભૂતિ આપણને થતી નથી. પરંતુ એ જ વસ્તુ જો આપણે પૃથ્વીની બહારથી એટલે કે ચંદ્ર પર જઈને જોઈએ તો આપણને પૃથ્વીએ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે તે દેખી શકાય છે. તો આમ સામાન્ય રીતે સમજીએ તો અહીંયા જે ગાડી છે ગતિમાં છે કારણ કે તેનું સતત સ્થાન બદલાતું રહે છે. તો આ તો આપણે શબ્દ સમજાય કે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે. પરંતુ જે આપણે પ્રશ્ન છે કે શું આપણો આ જવાબ યોગ્ય છે, તો ઉદાહરણ જોઈએ આપણે કે ગતિમાં રહેલી બસ જેમાં આપણે બેઠા છીએ અને રસ્તા પર એક ઝાડ છે તેને આપણે નિહાળીએ છીએ. એટલે કે કંઈક આવી રીતે આપણે અહીંયા બસમાં બેઠા છીએ અને આ રસ્તા પર રહેલું એક ઝાડ છે, તો આપણે જ્યારે બસમાં બેસીને રસ્તા પર રહેલું ઝાડ જોઈએ છીએ તો આપણને બસ ગતિમાં હોય તેવું જ લાગતું નથી, પરંતુ ઝાડ ગતિ કરે છે તેવી અનુભૂતિ થાય છે. પરંતુ એ જ વસ્તુ હવે આપણે સૌ ઝાડ પાસે ઊભા રહીએ અને ગતિમાં રહેલી બસને નિહાળીએ તો આપણને શું લાગે છે? કે ઝાડ સ્થિર છે અને બસ ગતિ કરે છે. પ્રથમ અવસ્થામાં જ્યારે આપણે બસમાં બેઠા હતા ત્યારે આપણને ઝાડ ગતિમાં દેખાતું હતું, જ્યારે આપણે ઝાડ પાસે ગયા તો વાસ્તવમાં જે બસ ગતિમાં છે તે અનુભૂતિ આપણને થાય છે. તો આમ આપણે જગ્યા બદલીએ છીએ તો પદાર્થ પણ ગતિની અવસ્થા બદલાય છે તે આપણને અનુભવાય છે. બસમાં હતા ત્યારે ઝાડ ગતિમાં, ઝાડ પાસે હતા ત્યારે બસ ગતિમાં હોય તેવી આપણને અનુભૂતિ થાય છે. તો આમ કોઈ પણ પદાર્થ એ ગતિમાં છે કે સ્થિર છે તે નક્કી કરવા માટે
તેનું કયા સ્થાનેથી અવલોકન કરવામાં આવે છે તે મુખ્ય રહેલું હોય છે. આપણે બસમાં બેસીને ઝાડનું અવલોકન કર્યું તો ત્યારે ઝાડ ગતિમાં લાગ્યું, અને જ્યારે આપણે ઝાડ પાસે ઊભા રહીને અવલોકન કર્યું તો ત્યારે આપણને બસ ગતિમાં દેખાય છે. તો આમ પદાર્થ ગતિમાં છે કે નથી તેનો આધાર એ પદાર્થનું કયા સ્થાનેથી અવલોકન કરવામાં આવે છે તેના પર રહેલો છે. આમ પદાર્થનો જે ગતિનો ખ્યાલ લેવામાં આવે છે તે સાપેક્ષ છે. આમ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તો પદાર્થ ગતિમાં છે કે નહીં એ ચોક્કસપણે ત્યારે જ કહેવાય જ્યારે તેનું કોઈ સ્થાનેથી અવલોકન કરવામાં આવે. તો આમ આપણે આ સ્લાઇડમાં પદાર્થ ગતિમાં છે કે નહીં તો ક્યારે કહેવાય, સમય સાથે સ્થાન બદલે, તો પદાર્થ ગતિમાં છે. અહીંયા ગાડી એ ગતિમાં છે તેમ કહી શકીશું, પરંતુ જો પદાર્થ સમય સાથે સ્થાન ન બદલે તો પદાર્થ ગતિમાં નથી તેમ આપણે કહીશું. પરંતુ તેનાથી સચોટ જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો તો પદાર્થની અવસ્થા સ્થિર છે કે ગતિમાં તે તેના કયા સ્થાનેથી અવલોકન કરવામાં આવે છે તેના પર રહેલો છે. આમ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ગતિની પ્રોપર વ્યાખ્યા આપણે જોઈએ તો કંઈક આ પ્રમાણે થશે. જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાશે. કેટલાક ઉદાહરણ જોઈએ રોજિંદા જીવનમાં. ગતિ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. ઉદાહરણ છે કેટલાક, તો રસ્તા પર ચાલતી ટ્રક. તો રસ્તા પર જે ટ્રક ચાલતી હોય છે તે ગતિમાં છે તેમ આપણે કહી શકીએ છીએ. સૂર્યની આસપાસ પૃથ્વી જે ભ્રમણ કરે છે તે પણ એ ગતિનું ઉદાહરણ છે. હવામાં દડો ફેંકવામાં આવે છે તો દડો પણ એ ગતિમાં છે તેમ કહી શકાય. આવા તો ઘણા બધા ઉદાહરણો છે કે સાયકલ લઈને તમે સ્કૂલે જાઓ છો તો ત્યારે પણ તમે ગતિ કરો છો તેમ કહેવાય. અરે સામાન્ય રીતે તો વ્યક્તિ ચાલે છે તે પણ એક પ્રકારનું ગતિનું ઉદાહરણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ગતિ શું છે, તે કેવો ખ્યાલ છે અને તેને કેવી રીતે સમજવામાં આવે છે તેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે, જે તમને અહીંયાથી જવાબ મળી જશે. ત્યારબાદનો ટોપિક સમજીએ. તો ટોપિક છે સ્થાન, અંતર અને સ્થાનાંતર. અહીંયા ત્રણ શબ્દો આપેલા છે જેમાં અંતર અને સ્થાનાંતરનો ખૂબ જ નજીવો તફાવત રહેલો છે. સ્થાન તો આપણને ખ્યાલ જ છે કે તમારું, કોઈ વિદ્યાર્થીને આપણે પૂછીએ કે તમારું ઘર ક્યાં આવ્યું છે તો કહેશે કે આ સોસાયટીમાં મારું ઘર આવ્યું છે. તો એ ઘર છે એ તે એનું સ્થાન દર્શાવે છે. પરંતુ અહીંયા સ્થાનનો અર્થ કંઈક અલગ છે, કે પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે પદાર્થનું સ્થાન નક્કી કરવું જરૂરી છે, જેને સંદર્ભ બિંદુ પણ કહે છે. એટલે કે કોઈ પણ પદાર્થ ગતિની શરૂઆત કરશે તો કોઈક એક બિંદુથી જ કરશે, તો તે છે એ પદાર્થનું સ્થાન કહેવામાં આવે છે. કે કોઈ એક ટ્રેન છે જે અમદાવાદ પ્લેટફોર્મ પરથી ઉપડે છે અને મુંબઈને જઈને ઊભી રહે છે, તો અહીંયા જે ટ્રેન પોતાની ગતિની શરૂઆત ક્યાંથી કરશે, તો અમદાવાદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી. તો એ જે થશે એ ટ્રેનનું પ્રારંભિક સ્થાન કહીશું આપણે. અને ક્યાં જઈને ઊભી રહે છે, તો કે મુંબઈના રેલવે સ્ટેશન પર. તો એ મુંબઈનું જે રેલવે સ્ટેશન છે તે એના માટે અંતિમ સ્થાન થઈ રહેશે. આમ કોઈ પણ પદાર્થની ગતિનું વર્ણન કરવું હોય તો તે માટે સ્થાન અતિ આવશ્યક વસ્તુ થઈ રહેશે. બીજા શબ્દોમાં સમજીએ તો કે જેમ કે આપણને કોઈ પૂછે કે ગાંધીનગર ક્યાં આવ્યું છે, તો આપણે ક્યારે કહી શકીએ, જ્યારે કોઈ બીજા શહેરની સાપેક્ષમાં ગાંધીનગરને દર્શાવવામાં આવે તો. એટલે કે અહીંયા લખ્યું છે કે અમદાવાદથી ગાંધીનગર 35 કિલોમીટર દૂર આવેલું છે, તો અહીંયા આપણે રેફરન્સ તરીકે અમદાવાદ શહેરનો ઉપયોગ કર્યો છે. એટલે કે અમદાવાદ જો તમે હોવ તો અમદાવાદથી તમારે ગાંધીનગર જવા માટે 35 કિલોમીટર કાપવા પડે. એટલે કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું અંતર એ 35 કિલોમીટર છે. તો અહીંયા ગાંધીનગરનું સ્થાન ક્યારે દર્શાવી શક્યા, જ્યારે પ્રારંભિક સ્થાન તરીકે આપણે અમદાવાદને લીધું. એવું ડાયરેક્ટ ના સહી કહી શકાય કે ગાંધીનગર 35 કિલોમીટર દૂર આવેલું છે. આપણે શું કહેવું પડે કે અમદાવાદથી ગાંધીનગર એ 35 કિલોમીટર આવેલું છે. તો આમ અહીંયા જે અમદાવાદ લઈએ છીએ આપણું સંદર્ભ બિંદુ થશે. એક ઉદાહરણ લઈએ એટલે આપણને આ ત્રણેય શબ્દોનો વધારે ઊંડાણપૂર્વક ખ્યાલ આવે. અહીંયા એક ઉદાહરણ છે કે ધારો કે કોઈ કાર એ બિંદુથી પોતાની ગતિની શરૂઆત કરે છે અને T1 જેટલા સમયગાળામાં, એટલે કે T1 સમયે 20 કિલોમીટર અંતરે કાપી
તે બી બિંદુએ પહોંચે છે. ત્યારબાદ ટી ટુ સમય થાય છે ત્યારે તેને 30 કિલોમીટર કાપીને તે સી બિંદુ સુધી પહોંચી ગઈ હોય છે. ત્યારબાદ તે ફરી ટી થ્રી જેટલા સમયમાં એ બી બિંદુ પાસે આવીને સ્થિર થઈ જાય છે. તો પદાર્થે કરેલું સ્થાનાંતર અને અંતર જણાવો. આ એક વાર્તા છે જેમાં આપણને આવી રીતે કંઈક સ્ટોરી આપી છે કે એ બી અને સી ત્રણ સ્થળ છે. એ સ્થળ બી બિંદુ છે અને સી બિંદુ છે. સૌ પ્રથમ કાર એ બિંદુથી પોતાની ગતિની શરૂઆત કરે છે. તો અહીંયા એક કાર દર્શાવી છે જે એ બિંદુથી પોતાની ગતિની શરૂઆત કરશે અને ટી વન સમય થાય છે ત્યારે તે બી બિંદુએ પહોંચી જાય છે. અને ત્યારે એ બે વચ્ચેનું અંતર કેટલું કાપ્યું હોય છે ત્યારે? તો 20 કિલોમીટર કાપ્યું હોય છે. ત્યારબાદ ટી ટુ જેટલો સમય થાય છે ત્યારે તે 30 કિલોમીટર કાપીને બી બિંદુથી સી બિંદુએ પહોંચી જાય છે. તો અહીંયા પછી તે ટી થ્રી સમય પાછું બી બિંદુ પર આવી જાય છે. અહીંયા બોક્સ દર્શાવ્યું છે એટલે કે કાર હવે સ્થિર થઈ ગઈ છે, આગળ ગતિ કરવાની નથી. તો ગાડીએ એ બિંદુથી ગતિની શરૂઆત કરી, સૌપ્રથમ બી બિંદુ પર જાય છે, ત્યારબાદ સી બિંદુ પાસે જાય છે અને પાછું સી બિંદુથી બી બિંદુ પર આવીને કાર છે એ સ્થિર થઈ જાય છે. તો અહીંયા એરો વડે પણ દર્શાવ્યા છે કે ગતિનો પથ કઈ દિશામાં છે, એ થી બી તરફ, બી થી સી તરફ અને સી થી પાછું બી તરફ આવે છે અને ગાડી સ્થિર થઈ ગઈ છે. તો સૌ પ્રથમ આપણે અંતર શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે જોઈએ કે ગાડીએ ક્યાંથી શરૂઆત કરી છે, તો કે એ બિંદુથી. તો એ પદાર્થ એટલે કે એ ગાડી છે તેના માટે પ્રારંભિક સ્થાન એ બિંદુ થશે અને અંતિમ સ્થાન, અંતિમ સ્થાન એટલે ક્યાં આવીને સ્થિર થઈ ગઈ છે, તો બી બિંદુ પાસે આવીને તે સ્થિર થઈ ગઈ છે. તો તે તેનું અંતિમ સ્થાન થશે. હવે આપણે શોધવું છે અંતર. તો અંતર એટલે શું થશે તો તે શોધીએ. તો સૌ પ્રથમ ગાડી એ થી બી સુધી જાય છે એટલે એ અને બી વચ્ચેનું અંતર લખ્યું છે. ત્યારબાદ બી થી સી સુધી જાય છે એટલે વત્તા બી સી લખ્યા છે. ત્યારબાદ સી થી બી પાસે આવે છે એટલે કે સી બી લખ્યા છે. અહીંયા એ બી વચ્ચેનું અંતર 20 આપ્યું છે એટલે 20, બી અને સી વચ્ચેનું અંતર 30 આપ્યું છે એટલે વત્તા 30 વત્તા 30 એટલે કુલ ગાડી એ કેટલું અંતર કાપે છે, 80 કિલોમીટર કાપે છે. અંતરની વ્યાખ્યા શું છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોવાના છીએ. તો અહીંયા પદાર્થે કાપેલું કુલ અંતર અથવા કે કારે કાપેલું કુલ અંતર એ 80 કિલોમીટર થશે. પરંતુ સ્થાનાંતર શું છે, જે અગાઉ મેં કહ્યું એમ મિત્રો કે અંતર અને સ્થાનાંતર વચ્ચે ખૂબ જ નજીવો તફાવત છે. તો સ્થાનાંતર કોને કહેવાશે, તો કોઈ પણ પદાર્થ અહીંયા આપણી ગાડી છે તો એ ગાડી જ્યાંથી ગતિની શરૂઆત કરે છે અને જ્યાં જઈને તે ઊભી રહે છે તે બે બિંદુ વચ્ચેના અંતરને સ્થાનાંતર કહીશું. અહીંયા આપણે એ થી બી, બી થી સી અને સી થી બી એ પથને ધ્યાનમાં લેવાનું નથી, માત્ર ને માત્ર જે આપણી ગાડી છે તેને એ બિંદુથી શરૂઆત કરી છે અને સ્થિર ક્યાં થાય છે, બી બિંદુ પાસે. તો બી અને એ વચ્ચેનું જે અંતર હશે એ આપણા માટે સ્થાનાંતર થશે. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના અંતરને આપણે શું કહીશું, સ્થાનાંતર. તો એ કેટલું થાય છે, બી એ જેનું માપ આપેલું છે 20 કિલોમીટર. તો આપણે કહી શકીએ કે આખી જે સ્ટોરી છે એના અંતમાં જે કાર છે તે 20 કિલોમીટર જેટલું સ્થાનાંતર કરે છે અને 80 કિલોમીટર જેટલું અંતર કાપે છે. હવે આપણે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા સમજીએ. તો અંતર એટલે શું થશે, આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈને પદાર્થ દ્વારા કપાયેલ અંતર કહે છે. તો અહીંયા જે મિત્રો કુલ કેટલું અંતર કપાયું હતું, એ થી બી, બી થી સી અને સી થી બી સુધી, તો તેને કુલ લંબાઈને આપણે અંતર કહીશું. જ્યારે સ્થાનાંતરમાં આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર, સ્થાનમાં મીન્સ પ્રારંભિક સ્થાન એ બિંદુ હતું, અંતિમ સ્થાન બી બિંદુ હતું, પદાર્થ કઈ તરફ ગતિ કરે છે, ડાબી બાજુ, તો તેનો તફાવત બિંદુઓનો પણ ડાબી બાજુ છે. તો આમ ચોક્કસ દિશામાં જ જે સ્થાનમાં ફેરફાર થાય છે તેને આપણે સ્થાનાંતર કહીશું. તેને બીજી રીતે આપેલ સમયગાળામાં
ચોક્કસ દિશામાં પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેના પથ લંબાઈને આપણે સ્થાનાંતર કહી શકીએ છીએ. એ બંને વ્યાખ્યામાંથી કોઈ પણ એક વ્યાખ્યા તમે લખી શકો છો. પરંતુ મિત્રો, અહીંયા ખાસ યાદ રાખવાનું છે, અંતરનું મૂલ્ય હંમેશા ધન જ હોય છે. અંતર હંમેશા ધન જ હોય છે, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે પદાર્થ એટલે કે કાર એ છે તે ડાબી બાજુ ગતિ કરે છે, પછી બી બિંદુએ ગયું, સી બિંદુએ ગયું અને બી બિંદુએ. તો અહીંયા જે તફાવત છે તે પ્રારંભિક સ્થાનથી ડાબી બાજુ છે જે તરફ તે ગતિ કરે છે, એટલે કે તેનું જે માપ આવશે તે ધનમાં આવશે. જો પદાર્થ એ સ્થાનથી બી સ્થાન, બીથી સી, સીથી બી અને પાછું એ સ્થાને જ આવીને ઊભું રહે તો અંતિમ અને પ્રારંભિક સ્થાન બંને સમાન હોત તો ત્યારે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય થાત. અને જો પદાર્થ એથી બી, બીથી સી, સીથી એ અને જમણી બાજુ કોઈ ડી બિંદુ પાસે જાત તો જે દિશામાં એને ગતિ કરી છે તેની વિરુદ્ધ દિશામાં તેના સ્થાનનો તફાવત આવે છે તો ત્યાં આપણે તેનું મૂલ્ય ઋણ કન્સિડર કરત, એટલે કે ઋણને ધ્યાનમાં લેત આપણે. તો આમ આપણને ખ્યાલ આવે કે અંતર હંમેશા ધન હોય છે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. ત્યારબાદનો મુદ્દો, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ કોને કહેવાય? તો સૌ પ્રથમ આપણે નિયમિત ગતિનો ખ્યાલ મેળવીએ. જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. નિયમિતનો અર્થ જ શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે શાળામાં અભ્યાસ કરતા હોઈએ તો ત્યારે નિયમિત વિદ્યાર્થી કોના માટે શબ્દ યુઝ થાય છે? તો જે વિદ્યાર્થી રોજ સ્કૂલે આવતો હોય, એટલે કે દરરોજ એ સ્કૂલે આવે છે તો તે નિયમિત છે તેમ કહેવાય. તેમ અહીંયા જ ચોક્કસ સમયગાળામાં એટલે કે એક સરખો સમયગાળો આપેલો હોય અને એમાં એક સરખું જ અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. અહીંયા એક ટેબલ આપ્યું છે જેમાં ગતિમાન બસની દર 15 મિનિટે ઓડોમીટર કેટલું વાંચન દર્શાવે છે તે ટેબલમાં દર્શાવ્યું છે. તો અહીંયા એક બસ છે જે ગતિમાન અવસ્થામાં છે અને એનું આ સ્પીડોમીટર અને ઓડોમીટર, ઓડોમીટર મીન્સ કે કેટલા કિલોમીટર કાપ્યું છે તે દર્શાવે. આ એક સ્પીડોમીટરનું ઉદાહરણ છે, ફિગર છે. તો અહીંયા જે 5887 છે તે ગાડીએ કાપેલું કુલ કિલોમીટર દર્શાવે છે, એટલે કે અંતર દર્શાવે છે. તો તે અહીંયા જે નંબર છે એ આપણે આ ટેબલમાં આ કન્સિડર કરવાનો છે. એટલે કે ગતિમાન બસ 8 વાગે એના ઓડોમીટરમાં 2500 કિલોમીટર દર્શાવતું હતું, જ્યારે 8:15 થાય છે ત્યારે તે 2550 કિલોમીટર દર્શાવે છે. એનો મતલબ કે અહીંયા 15 મિનિટ થાય છે ત્યારે તે બસે 50 કિલોમીટર અંતર કાપ્યું હશે તેમ કહેવાય. 2550 માંથી 2500 બાદ કરવામાં આવે તો 50 જવાબ આવે, જેથી આપણને ખબર પડે કે બસે 15 મિનિટમાં 50 કિલોમીટર કાપ્યું હશે. ત્યારબાદ બીજી 15 મિનિટ ઉમેરતા 8:30 એટલે કે 8:15 થી 8:30ની વચ્ચે 15 મિનિટનો સમયગાળો લઈએ તો ઓડોમીટર 2600 કિલોમીટર દર્શાવે છે. તો અહીંયા પણ 2600 અને 2550 જેની વચ્ચેનો તફાવત 50 કિલોમીટર રહેલો છે. સેમ બીજી 15 મિનિટ ઉમેરતા અહીંયા પણ 50 કિલોમીટરનો ઉમેરો થાય છે. ફરી 15 મિનિટ ઉમેરવામાં આવે તો તેમાં ફરી 50 કિલોમીટરનો વધારો જોવા મળે છે. તો આમ સમયગાળો પણ ચોક્કસ છે, 15-15 મિનિટ, અને જે કિલોમીટર કપાય છે બસ દ્વારા તે પણ 50-50 એક સમાન રહે છે. તો આ બસ એ નિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. તો જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું એટલે કે 15 મિનિટમાં અને એક સરખું એટલે 50-50 સમાન જ છે તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહીશું. ત્યારબાદનો શબ્દ અનિયમિત ગતિ. તો જો કોઈ ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય, નિયમિતમાં કાપતો હોય, અનિયમિતમાં કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. એક ગતિમાન બસ છે જેની દર 15 મિનિટ માટે ઓડોમીટરનું વાંચન દર્શાવ્યું છે, સેમ આપણે આગળની સ્લાઇડમાં જોયું એ પ્રમાણે. તો અહીંયા સમય અને ઓડોમીટરનું ટેબલ છે. 8 વાગે એ બસમાં 2500 કિલોમીટર દર્શાવે છે, જ્યારે 15 મિનિટ થાય છે તો ત્યારે તેમાં 30 કિલોમીટરનો વધારો જોવા મળે છે, એટલે કે 2500ના સ્થાને 2530 જોવા મળે છે.
એટલે કે બસે 15 મિનિટમાં 30 કિલોમીટરનું અંતર કાપ્યું છે. ત્યારબાદ બીજી 15 મિનિટ બાદ જોવામાં આવે તો તે વધીને 2600 થઈ જાય છે. તો અહીંયા આ 15 મિનિટમાં તેને 70 કિલોમીટર અંતર કાપ્યું હશે તેમ કહી શકીએ. સૌ પ્રથમ 15 મિનિટના સમયગાળામાં 30 કિલોમીટર, ત્યારબાદ 70. તો અહીંયા જે કિલોમીટર છે એટલે કે અંતર છે એ એક સમાન રહેતું નથી, એટલે કે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. વધુ પણ આપણે ડિટેલમાં છે તો એ સમજીએ કે 8 ને 30 બાદ 15 મિનિટ ઉમેરતા 8 45, ત્યારે તે 2600ના સ્થાને 2620 દર્શાવે છે. એટલે કે 20 કિલોમીટરનું અંતર એ આ 15 મિનિટમાં બસ દ્વારા કાપવામાં આવ્યું હશે. ત્યારબાદની 15 મિનિટ ઉમેરતામાં આવે તો તે 2620ના સ્થાને 2690 એટલે કે 70 કિલોમીટરનું અંતર કાપ્યું હશે તેમ આપણે કહી શકીએ. તો અહીંયા સમયગાળો એક સમાન છે 15 15 મિનિટ, પરંતુ કાપેલું અંતર એક સરખું રહેતું નથી. ક્યારેક 30, ક્યારેક 70, ક્યારેક 20, એમ સતત નંબર બદલાયા કરે છે. તો આ જે ગતિ છે તે આપણે અનિયમિત ગતિ કહીશું. આમ જો કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તેને અનિયમિત ગતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, તફાવત આપો અનિયમિત અને નિયમિત ગતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં ગતિનો ખ્યાલ સમજ્યા, સ્થાનાંતર, અંતર અને સ્થાન વિશેની માહિતી મેળવી, ત્યારબાદ નિયમિત અને અનિયમિત ગતિની માહિતી મેળવી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને મેક્સિમમ તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ અવર વિડીયો.